મારે તમને એક હૃદયની વાત કહેવી છે. આપણા પુષ્ટિ માર્ગની એક વાત છે, પુષ્ટિ માર્ગની ચિંતાની નહીં પણ ચિંતનની વાત છે. કારણ કે હું ચિંતા કરવામાં માનતો નથી, હું ચિંતન કરવામાં માંગુ છું. ચિંતામાં રસ્તો ના નીકળે, ચિંતનમાં રસ્તો નીકળે. રસ્તો બંધ થાય ત્યારે ચિંતા થાય, પણ ચિંતનથી રસ્તો ખુલી જતો હોય છે. પુષ્ટિ માર્ગના અંદર આજે તમે બધા જ મારા સામે બેઠા છો, પણ આ સંપ્રદાયના અંદર ત્રણ વસ્તુનો અભાવ છે. આપણા પાસે સારું નેટવર્ક નથી, આપણા પાસે બાળકો કે યુવાનો માટે સારા સંસ્કારના સાધનો નથી, આપણા પાસે બાળકો કે યુવાનો માટે સારી ચોપડીઓ નથી, આપણા પાસે બાળકો કે યુવાનો માટે સુંદર શિક્ષણની, સાંપ્રદાયિક શિક્ષણની, હિન્દુ ધર્મના શિક્ષણની કોઈ વ્યવસ્થા નથી, આપણા પાસે બાળકો કે યુવાનો માટે પુષ્ટિ માર્ગના અંદર કોઈ પ્રવૃત્તિ વિશેષ રૂપે નથી. એકાદ બે ચાર ગામડામાં ચાલતી હોય એ બહુ સારી વાત છે, એ અપવાદ છે, પરંતુ આખા વૈશ્વિક રીતે જો જોવામાં આવે તો પુષ્ટિ માર્ગના કરોડો વૈષ્ણવ આખા વિશ્વના અંદર સમાયેલા છે, પણ એ કરોડો વૈષ્ણવના છોકરાઓને આપણા પુષ્ટિ માર્ગનું યોગ્ય શિક્ષણ મળી શકતું નથી. હવેલીઓના અંદર પાઠશાળા ચાલે, 25-50 છોકરા ભેગા થાય, 200-300 છોકરા ભેગા થાય, પણ 200-300 તો એક સાગરનું ખાલી એક બૂંદ સમાન છે. એક બૂંદને કદાચ પોષણ મળતું હશે અમુક હવેલીઓના માધ્યમથી, પણ સાગરને પોષણ મળી શકતું નથી. સાગર એવું ને એવું જ રહી જતું હોય છે. એટલે આજે પુષ્ટિ માર્ગના અંદર તમારા આત્માને ને તમારા મનને પૂજો. કેટલા તમારા યુવાનો એ પુષ્ટિ માર્ગના પથ પર આગળ વધવા માટે તૈયાર છે, પોતાના જાતને પૂછી જોજો. અત્યારે મારા સામે બધા માતાઓ બેઠા છે, પિતાઓ બેઠા છે, દાદાઓ બેઠા છે, દાદીઓ બેઠા છે, પરંતુ કેટલા તમારા છોકરાઓ આવીને બેઠા છે. પુષ્ટિ માર્ગના અંદર યુવા વર્ગ એ આપણા સંપ્રદાયમાંથી ધીરે ધીરે પાછો પડી રહ્યો છે. આપણા સંપ્રદાયના અંદર જેવો જોઈએ એવો એમના અંદર ભાવ જાગૃત થઈ શક્યો નથી. કેમ? એના અંદર ઘણા બધા કારણો છે. કારણ કે એક ઝૂંડવાની જમાનો હતો, એક ઓર્થોડોક્સ જમાનો હતો. એ ઓર્થોડોક્સ જમાનાના અંદર બહુ જ રિસ્ટ્રિક્શન મૂકવામાં આવ્યા, ગભરાવવામાં આવ્યા. આમ નહીં કરતો, તેમ નહીં કરતો, આ નહીં ખાતો, તે નહીં ખાતો, આ નહીં અડકતો, તે નહીં અડકતો, દૂર જા, દૂર જા, દૂર જા, આઘો, આઘો, આઘો. અને આ આઘાને દૂર જાની પુષ્ટિ સંસ્કૃતિના અંદર આપણા બાળકોને યુવાનો આપણાથી દૂર થઈ ગયા, આપણાથી આઘા થઈ ગયા. અને કેમ આઘો જા એનું ઉત્તર આપણે આપી શક્યા નથી. આજે સમાજના અંદર સૌથી વધારે પુષ્ટિ માર્ગમાં આવે કોઈ વસ્તુની જો જરૂર હોય, બાળકોને યુવાનોના સંસ્કાર સિંચન કરવા વાળા ધામોની આવશ્યકતા છે, જેમાં બાળકોને યુવાનોને સંસ્કાર પ્રાપ્ત થઈ શકે. હું નિશ્ચિત માનું છું કે આજે પુષ્ટિ માર્ગમાં હજારો હવેલીઓ ભારતભરમાં અને દેશ વિદેશના અંદર છે. બહુ સારી વાત છે. એ બધી હવેલીઓ થઈ તો તમે લોકો ભેગા થયા, તમે દર્શન કરવા ગયા, શ્રંગારની રીતિ પ્રીતિ તમે શીખી, બધા લોકો એના અંદર ભેગા થવા લાગ્યા, એકત્રિત થવા લાગ્યા, ઠાકોરજીના સુંદર તમે દર્શન કર્યા, મનોરથ કર્યા. બહુ સારી વાત છે. હવેલી થઈ તો આપણે અત્યારે અહીંયા આટલી મોટી તાદાદના અંદર બેઠા છે અને વૈષ્ણવ આજે સત્સંગનો લાભ લઈ રહ્યા છે, એનું શ્રેય નિશ્ચિત હવેલીને જાય છે. હું એમ નથી માનતો કે હવેલીના માધ્યમથી પુષ્ટિમાનો પ્રચાર નથી થયો, પણ એ તમારા પેઢી સુધી થયો. પણ તમે પોતાના જાતને, પોતાની આત્માને પ્રશ્ન કરો કે તમારા બાળકોને, છોકરાઓ શું ખાલી હવેલીઓના માધ્યમથી એ લોકોના જીવનના અંદર ક્રાંતિ આવશે, એ લોકોના જીવનના અંદર પરિવર્તન આવશે? એક જમાનો હતો જ્યાં હવેલીઓના માધ્યમથી લોકો પરિવર્તિત બન્યા, પણ આજના યુવાનો એ દરેક વિષયમાં વાય વાય વાયનો પ્રશ્ન કરે છે. આજના યુવાનોના અંદર ઇન્ટેલેક્ચ્યુઅલ હંગર છે. દરેક વસ્તુના કારણ જોઈએ છે, દરેક વસ્તુના રીઝન જોઈએ છે, દરેક વસ્તુ પાછળ એમને સમજીને એ વસ્તુને ફોલો કરવી છે. એક ગાડરિયા પ્રવાહના રૂપે ખાલી યુવાનો આજે કોઈ પણ ધર્મને ફોલો કરતા નથી, એના પાછળના કારણો આપવા પડતા હોય છે, અને એ કારણો માતા પિતા પાસે પણ હોતા નથી. એટલે છોકરાઓ પૂછે છે ને આપણે યોગ્ય ઉત્તર નથી આપી શકતા, કારણ કે એના કારણો આપણા પાસે પણ નથી. આપણા બેઝમાં જ તકલીફ છે, આપણા મૂળમાં જ તકલીફ છે. આ કેમ તકલીફ છે? કારણ કે યોગ્ય શિક્ષણની વ્યવસ્થા આપણા પુષ્ટિ માર્ગના અંદર કરવામાં આવી નથી. એટલે મારા હૃદયના અંદર વિચાર આવ્યો કે વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન
एक आंतरराष्ट्रीय संस्था नु संस्थापन करवामां आवे, विश्वभर में एनी शाखाओ होय, विश्वभर में एनु एक नेटवर्क होय, विश्वभर में युवानों ने एकत्रित करवामां आवे, विश्वभर में दरेक गामडे गामडे शहरे शहरे एनी शाखाओ खोलवामां आवे, अने युवानों माटे पुष्टि मार्गना अंदर सुंदर कार्यनी व्यवस्था गामडे गामडे शहरे शहरे योजवामां आवे। एटले वल्लभ यूथ ऑर्गेनाइजेशन एनु हुलामणो नाम VYO ना कॉन्सेप्ट ने लॉन्च करवामां आव्यो। मने एक पण पुष्टि मार्गनी एवी संस्था बताड़ो जेनी देश विदेश ना अंदर एक नेटवर्क साथे कोई जग्याए प्रवृत्ति चालती हो। पुष्टि मार्ग में आज अभाव छे, वी डोंट हैव अ गुड नेटवर्क। आजे ब्रह्मा कुमारीज मोटू नेटवर्क छे, आजे बाप्स मोटू नेटवर्क छे, आजे आर्ट ऑफ लिविंग मोटू नेटवर्क छे, आजे चिन्मया मिशन मोटू नेटवर्क छे, आजे इस्कॉन मोटू नेटवर्क छे, आजे पुष्टि मार्ग नो नेटवर्क। આપણે ખાલી નાની નાની હવેલીઓના અંદર વિભાજિત થઈ ગયા, હવેલીઓના પૂરતું પુષ્ટિ માર્ગ સીમિત થઈ ગયું। હવે પુષ્ટિ સંપ્રદાયના અંદર એક એવા સંકુલની આવશ્યકતા છે, એક એવા સાગરની આવશ્યકતા છે, એક એવા વિશાળ પ્રાંગણની આવશ્યકતા છે જેમાંથી વિશ્વભરના અંદર પુષ્ટિ સંસ્કારોને લોકો સુધીને, બાળકોને યુવાનો સુધી પહોંચાડવામાં આવે। એક એવી વ્યવસ્થાની આજના સંપ્રદાયના અંદર એક માંગ ઊભી થઈ છે। ત્યારે મારા હૃદયના અંદર એક વિચાર આવ્યો, મને એક પણ પુષ્ટિ માર્ગનું મોટું મથક બતાડો। બ્રહ્મા કુમારીઝનું મોટું મથક આબુના અંદર છે, સ્વામિનારાયણ સંપ્રદાયનું મોટું મથક દિલ્હીના અંદર છે, આજે આર્ટ ઓફ લિવિંગનું મોટું મથક બેંગ્લોરના અંદર છે। પુષ્ટિ સંપ્રદાયના 500 વર્ષના ઇતિહાસના અંદર મને એવું કોઈ પણ મોટું 20 કે 25 કે 10 કે 15 એકરનું મોટું મથક બતાડો જ્યાં કોઈ પ્રવૃત્તિ ચાલતી હોય, એક્ટિવિટી ચાલતી હોય, જે આપણા સંપ્રદાયનું મોટું કેન્દ્ર બિંદુ હોય, જે આપણા સંપ્રદાયનું હેડક્વાર્ટર હોય, એવું એક પણ મથક નથી। ના દ્વારા આપણું મથક કહેવાય, પણ ત્યાં દર્શન સિવાય બીજી કોઈ પ્રવૃત્તિ નથી। ખેદ છે એ વાતનો, પુષ્ટિ માર્ગના અંદર કોઈ હેડક્વાર્ટર આપણું હજી સુધી બન્યું નથી। તો મારા હૃદય અંદર એક વિચાર જન્મ્યો કે આખા વિશ્વના અંદર સૌથી વધારે વૈષ્ણવ જો હોય તો સૌરાષ્ટ્રની ભૂમિના અંદર છે, અને સૌરાષ્ટ્રનો રાજા એ રાજકોટ છે, તો રાજકોટના અંદર પુષ્ટિ માર્ગના ઇતિહાસનું સૌથી મોટું સંકુલ બનાવવામાં આવે, એનું નામ રાખવામાં આવે કૃષ્ણ સંસ્કાર વર્લ્ડ। એ ખૂબ સુંદર રીતે રાજકોટના આંગણે બનાવવામાં આવે, અને એ કૃષ્ણ સંસ્કાર વર્લ્ડના અંદર 10-15-20 એકરની ભૂમિના અંદર આખું સંકુલ બને, એમાં 4 પ્રોજેક્ટનું નિર્માણ થાય। સૌથી પહેલો પ્રોજેક્ટ વૈષ્ણવ ગુરુકુળ। અત્યાર સુધી આપણા સંપ્રદાયના અંદર ગુરુકુળો બન્યા નથી, બાળકોને નાનપણથી આપણે શિક્ષણ આપી શકતા નથી, વૈષ્ણવ ગુરુકુળ ત્યાં સંસ્થાપિત કરવામાં આવશે। બીજા નંબરે વલ્ભાચાર્યજી પાઠશાળા, એ પાઠશાળાના અંદર બાળકો ખૂબ સારી રીતે બાહ્ય ભૌતિક અને આધ્યાત્મિક એજ્યુકેશન લેશે। ત્રીજા નંબરે યુવા આધ્યાત્મિક કેન્દ્ર, 5000 છોકરાઓ સુધીની રોકાવાની ત્યાં વ્યવસ્થા હોય। આખા ભારતમાંથી વિશ્વમાંથી દર વર્ષે અમે લોકો બહુ જ મોટો પુષ્ટિ સંસ્કાર યુવા કેમ્પ કરશું। એ લોકોને 5 કે 7 દિવસનું એક શિક્ષણ આપવામાં આવશે, એ લોકોની રોકાવાની ભોજનની આની તેની બધી જ વ્યવસ્થા થાય, યુવા આધ્યાત્મિક કેન્દ્ર ત્યાં બનાવવામાં આવે। ચોથા નંબરે વ્રજને, જે અત્યારે વ્રજ મથુરા વૃંદાવન ગોકુળ જે આપણે જઈએ છીએ, માણીએ છીએ, જોઈએ છીએ, એ આખા વ્રજને મિનિ વ્રજના રૂપે આ બે હું રીતે આ સૌરાષ્ટ્રની ભૂમિના અંદર બનાવવામાં આવે, અને આખી સૌરાષ્ટ્રની ભૂમિ એ વ્રજ ભૂમિના નામથી પરિવર્તિત કરવામાં આવે। એ જ મથુરા, એ જ વૃંદાવન, એ જ ગોકુળ, એ જ રીતે વાતાવરણ ઊભું કરવામાં આવે, આર્ટિફિશિયલ સુંદર યમુનાજી બનાવવામાં આવશે, યમુનાજીનો આવિર્ભાવ કરવામાં આવશે, રોબોટિક શો તૈયાર કરવામાં આવશે, કૃષ્ણ ભગવાનની સુંદર લીલાનો રોબોટિક શો થશે બાળકો માટે, ખૂબ સુંદર રીતે મહાપ્રભુજીના જીવન ચરિત્રોનો પણ રોબોટિક શો થશે, જેનાથી આજના બાળકો આ સુંદર વ્રજના અંદર આવીને કૃષ્ણ ભગવાનની લીલાને જોઈ શકે। આજના બાળકોને યુવાનો સાંભળવા માટે નથી આવતા, પણ આજના બાળકોને યુવાનોને કોઈ પણ વસ્તુ જોવા આપશો તો એ તરત આવશે, ને એમાંથી કંઈક શીખશે, એમાંથી કંઈક જ્ઞાન મળશે, તો રોબોટિક શો આખો એના અંદર બનાવવામાં આવશે। ખૂબ સુંદર રીતે અલગ અલગ પ્રકારના ત્યાં
ત્યાં વૈષ્ણવ સાધક આશ્રમ પણ બનશે. પુષ્ટિ સંપ્રદાયના અંદર મારી એવી ઈચ્છા છે, ગામે ગામ જેટલી પણ સ્કૂલો છે એમાંથી જે સ્કૂલો આપણને સહકાર આપે એ સ્કૂલો સાથે આપણે ટાઈઅપ કરીએ અને એ સ્કૂલોના અંદર 6 વર્ષથી લઈને 16 વર્ષ સુધીના બાળકો માટે આખો VYO એજ્યુકેશન કોર્સ તૈયાર કરવામાં આવે અને દરેક સ્કૂલના અંદર દર રવિવારે 1 કલાક સ્પિરિચ્યુઅલ સ્કૂલ ચાલવામાં આવે, જેનાથી એ બાળકોને દર વીકે આધ્યાત્મિક શિક્ષણ પ્રાપ્ત થાય. આ સ્પિરિચ્યુઅલ સ્કૂલોને આખા ભારતમાં ચાલુ કરવી છે. સ્કૂલો સાથે ટાઈઅપ કરશું. જો મટીરિયલ એજ્યુકેશન બાળકોને અપાતું હોય ઠેર ઠેર, તો સ્પિરિચ્યુઅલ એજ્યુકેશન બાળકોને કેમ ના અપાય? આજે આપણા 40-50 વર્ષના જે માતા છે, જે બહેનો છે, જે ભાઈઓ છે, ઘણા બધા લોકો એવા હોય છે કે એ લોકો આજે એવું વિચાર કરતા હોય કે અમે થોડી સેવા આપીએ સંપ્રદાયના અંદર, અમારા અંદર ઘણા બધા ગુણો છે, અમે ટીચર બનીએ, અમે આ બનીએ, અમે તે બનીએ. તો આજે આવા લોકો પોતાની સેવાઓ એ પુષ્ટિ માર્ગના અંદર ટીચર બનીને આપી શકે. તો આ કૃષ્ણ સંસ્કાર વર્લ્ડ જે બનશે એમાંથી બધા ટીચરોને ટ્રેનિંગ આપવામાં આવશે. હજારોની તાદાદમાં ભારતભરમાંથી અલગ અલગ ગામ ને શહેરના ટીચરો જેને પણ ઈચ્છા છે આમાં જોડાવાની, એ પુષ્ટિ સંસ્કાર આ કૃષ્ણ સંસ્કારના અંદર આવશે અને એમને ટ્રેનિંગ આપવામાં આવશે. ટ્રેન ધ ટીચર્સ નો પ્રોગ્રામ એમાં ચલાવવામાં આવશે અને આખા ભારતના હજારો ટીચર્સ તૈયાર થશે એના અંદર અને આખા ભારત સુધી પહોંચશે, સ્કૂલોના અંદર શિક્ષણ આપશે. હવે બાળકોને યુવાનો માટે સંસ્કારની આવશ્યકતા છે. આજના પવિત્ર દિવસ બુનિયાદી ધરોહરને મજબૂત કરવા માટે આપણા સંપ્રદાયના અંદર હવે એક રિવોલ્યુશનની આવશ્યકતા છે. એમાં આપ સર્વનો તન મન અને ધનથી સાથ સહકાર જોઈએ. એક નહીં, બે નહીં, પણ હજારો કરોડમાં ક્ષત્રિયોની અમને આવશ્યકતા છે, જેનાથી આ સુંદર પુષ્ટિ સંપ્રદાયનું ઐતિહાસિક કાર્ય પૂરું થાય અને આજના દિવસે આજના સુંદર મોકાએ આની શરૂઆત મારાથી થવી જોઈએ. કારણ કે ચેરિટી બિગિન્સ ફ્રોમ હોમ. હું તમારા પાસે કંઈક સંપ્રદાય માટે માંગતો હોઉં તો પહેલા મારે સંપ્રદાયને કંઈ આપવું પડે. મેં મુંબઈના અંદર પણ આની જાહેરાત કરી હતી કે આજે મારા તરફથી હું મારું પોતાનું 5 લાખનું અનુદાન આ કૃષ્ણ સંસ્કાર વર્લ્ડના અંદર પોતે અર્પણ કરું છું. મહાપ્રભુજી કીધી છે, કથાને વેચવાની નથી, કથાને વહેંચવાની છે. આ આચાર્યપીઠ મારી કોમર્શિયલ નથી, આ આચાર્યપીઠ પ્રોફેશનલ નથી, આ આચાર્યપીઠ આપવા માટેની પીઠ છે, આ લેવા માટેની પીઠ નથી. સંપ્રદાયના કાર્ય કરાવવા માટે જ ભગવાને આ આચાર્યપીઠ આપી છે, સંપ્રદાયના કાર્ય કરવા માટે જ ભગવાને વલ્લભકુલમાં જન્મ આપ્યું છે. ભૂમિ ભક્તિ પ્રચારિકા કૃતે સ્વાન્વય કૃત, એ વંશને આગળ વધારવા માટે પણ એ વંશ દ્વારા પુષ્ટિ સંપ્રદાયના એ સુંદર કાર્ય કરાવવા માટે જ ભગવાને આ આચાર્યના પરંપરાના અંદર અમને જન્મ આપ્યું છે. તો આપ સર્વને આહ્વાન કરું છું કે આપ સર્વ આના અંદર તન મન અને ધનથી આ કાર્યના અંદર જોડાજો. અમારા રમેશભાઈને કંઈક કેવું છે? આપ સર્વ વૈષ્ણવે આ પુષ્ટિ માર્ગના એક ઐતિહાસિક કાર્યના અંદર જોડાવા માટે આપને હું આહ્વાન કરું છું.